તો આપણો ગણિત ગમતનો બીજો લેક્ચર. આપણે 15-15 મિનિટના જ લેક્ચર લેવાના હોય છે, તેથી આપણો ટાઈમ પૂરો થઈ ગયો હતો. તો આપણે અહીંથી ફરીથી શરૂ કરશું. ચેપ્ટર નંબર છે આપણું 11, ઘડિયા અને ભાગાકાર. તો હવે અહીંયાથી આપણે ચાલુ કરશું. બંટી અને ગુડ્ડુ બે વાતો કરે છે કે બંટી કહે છે કે મને 7નો ઘડિયો નથી આવડતો, તો ગુડ્ડુ પણ કહે છે કે મને 5 સુધીના જ ઘડિયા આવડે છે, પરંતુ એક સરળ રીત છે, હું 7નો ઘડિયો 2 અને 5ના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું છું. એટલે ગુડ્ડુ એમ કહે છે કે હું 2નો ઘડિયો અને 5નો ઘડિયો એનો ઉપયોગ કરીને 7નો ઘડિયો બનાવી શકું છું. એ આપણે જોઈ કેમ બનાવે છે, તો કે હા અહીંયા છે આપણે જો 2નો ઘડિયો આપેલો છે, 2 1 2 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, એવી રીતે અહીંયા સુધી 2નો ઘડિયો આપેલો છે. અને એની નીચે છે 5નો ઘડિયો, 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, એવી રીતે છેલ્લે સુધી. હવે આમાં શું છે 7નો ઘડિયો, તો કે 5 6 7 7, પછી 10 ને 4 14, એટલે કે આના જે જવાબ છે 2નો ઘડિયો જેટલા થાય એના જવાબ, એટલે છેલ્લે જે આપણે આમ લખીએ 2 × 2 = 4, એટલે આ જે છે આ જે લાઈન આવે એ લાઈન અને 5ના ઘડિયાની લાઈન, એ બેનો સરવાળો કરતાં જે જવાબ મળે તે 7નો ઘડિયો બને છે. આપણને ખબર છે 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, એવી રીતે 7 10 70 સુધી બધા સાચા થશે. જુઓ મેં કેવી રીતે પીળા ખાનાની 2 સંખ્યાનો સરવાળો કરીને 7નો ઘડિયો મેળવ્યો. આહા, આ તો સરળ છે, હું પણ આ રીતે 7નો ઘડિયો બનાવીશ. તો એ કેનો ઉપયોગ કરે છે, તો કે 4 અને 3ના ઘડિયાનો. તો આપણને આમાં શું જોવા મળ્યું કે ગમે એ ઘડિયાથી આપણે નથી કરી શકતા. જેમ કે હું એમ કહું કે હું 1નો અને 5નો ઘડિયો ભેગો કરી અને પછી 7નો ઘડિયો બનાવું, તો ન બને. શું કામ? તો કે 5નો ઘડિયો અને 2નો ઘડિયો, 5 અને 6 7, અહીંયા 2નો ઘડિયો છે, અહીંયા 5નો ઘડિયો છે, તો 5 + 2 = 7. તો 5ના અને 2નો ઘડિયો એનો ભેગો કરશું તો આપણે 7નો ઘડિયો મેળવી શકશું. અહીંયા 4નો અને 3નો કરે છે, તો કે 4 + 3, તો 4 5 6 અને 7. તો જો એ 2નો સરવાળો 7 થતો હશે તો જ આપણને 7નો ઘડિયો મળશે. તો અહીંયા શું છે, તો કે 4નો અને 3નો ઘડિયો છે, તો આખો આપણે ઘડિયો પૂરો કરશું. 4 1 4 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, એવી જ રીતે 3નો પણ ઘડિયો પૂરો કરશું. 3 1 3 3 2 6, 3 3 9, 3 4 12, એવી રીતે તમે કરો, હું કરી લઉં. વેઇટ, ઓકે મેં લખી લીધો છે. તો અહીંયા આપણે 4 1 4 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24, 4 7 28, 4 8 32, 4 9 36, 4 10 40, એવી જ રીતે 3નો ઘડિયો પણ લખેલો છે. અહીંયા 18 લખેલા છે. પછી 7નો ઘડિયો છે, 7નો ઘડિયો આપણે આની ઉપરથી જ લખશું. 4 5 6 7, પછી 6, અહીંયા 6 છે ને અહીંયા 8 છે, તો 8 અને 6નો સરવાળો કરતાં કેટલા જવાબ મળશે આપણને? 14, તો 7 2 14 થશે. પછી 12 અને 9નો સરવાળો કરતાં 21 મળશે, તો 7 3 21, એવી જ રીતે 16 અને 12નો સરવાળો કરતાં મળશે 28. એમાં આનો અને આનો સરવાળો કરતાં જે આંકડો મળે એ 7નો ઘડિયો બનતો જાય. પછી નીચે આપણને શું કીધું છે, તમે 12નો ઘડિયો લખવા માટે કયા 2 ઘડિયાનો ઉપયોગ કરશો? તો આપણે ભાગ પાડો, જો આપણને 6નો ઘડિયો આવડતો હોય તો આપણે 6નો ઘડિયો 2 વાર પણ વાપરી શકીએ, આમાં 6નો ઘડિયો અને આમાં 6નો ઘડિયો. જેમ કે 6 1 6 6 1 6, તો 6 ને 6 12, પછી 6 2 12, 6 2 12, તો 12 ને 12 24, તો 12 2 24, એમ પણ કરી શકીએ. ઉપરાંત આપણે 7 અને 5નો ઘડિયો પણ કરી શકીએ, કેમ કે 7 8 9 10 11 અને 12, એમાં 12 થાય એનો જવાબ, તો એમાં પણ આપણે 12નો ઘડિયો મેળવી શકીએ. હવે આગળ આ તમારે કરવું હોય તો કરજો, તમારી રફ બુકમાં ન કરો તો પણ ચાલશે, કરવું હોય તો હું શીખવાડું તમને. જેમ કે આપણે કેટલાનો ઘડિયો મેળવવાનો છે, તો કે 12નો ઘડિયો. તો આપણે 5નો અને 7નો ઉપયોગ કરીએ, 7નો ઘડિયો બનાવીને આવડતો જ હશે, ન આવડે તો અહીંયા બધો જો આપણને મળેલો જ છે. તો આપણે સીધે સીધું લખી 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35,
742 સાતનો ઘડિયો લખી લીધો છે મેં 7 થી 10 સુધી પછી 5નો ઘડિયો તો 5 1 5 5 2 10 એવી રીતે લખી લઉં હું પછી લખી લીધો છે 7નો ઘડિયો અને 5નો ઘડિયો આખો આખો લખી નાખો છે આખો નથી લખ્યો પણ 5 1 5 થાય 5 2 10 5 3 15 તો એવી રીતે મેં લખી લીધું છે તો હવે એના ઉપરથી આપણે 12નો ઘડિયો મેળવવો હોય તો કેમ કરશું તો કે 7નો 5નો સરવાળો કરી નાખશું 7 5 35 નહીં થાય એ 12 થશે સરવાળો કરવાનો છે 7 8 9 10 11 12 તો 12 થયા પછી 10 અને 14 તો કેટલા થશે 24 શું કામ તો કે આનો બેનો સરવાળો છે 10 10 20 20 ને 4 24 તો 12 2 24 હવે 12 3 શું થાય છે આપણને ખબર છે 36 થાય છે પણ આપણે તોય આમાં સરવાળો કરીએ કે 12 અને 1 30 હલો 21 અને 15 છે તો આપણે પહેલા આગળનો જોઈ લેવાનો અહીંયા 21 હોય એટલે 20 તો પૂરા જ હોય અહીંયા પણ 15 હોય તો 10 પૂરા જ હોય તો આના 30 અને 5 ને 1 6 તો શું થશે 12 1 12 12 2 24 12 3 36 એવી જ રીતે તમારે આનો સરવાળો કરતો જવાનો છે અહીંયા તમને જે જવાબ મળે એ 12નો ઘડિયો થશે એવી રીતે આનો સરવાળો કર્યા પછી તમને 12નો ઘડિયો અહીંયા મળી જશે તો આપણે 13નો ગોતવો હોય 13નો ઘડિયો ગોતવો છે તો આપણે શું કરશું તો કે 7નો અને 6નો ઉપયોગ કરશું 7નો ઘડિયો અને પ્લસ 6નો ઘડિયો તો 7 8 9 10 11 12 13 તો એના ઉપરથી આપણને 13નો ઘડિયો મળી જશે ઓકે તો આપણે આવી રીતે તમારે કરવું હોય તો કરજો ન કરો તો પણ વાંધો નહીં હવે આપણે આગળ કેટલી બિલાડીઓ તો એમાં શું છે તો કે વાંચો ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા તેણે 28 પગ ગણ્યા તો ખોખામાં કેટલી બિલાડીઓ છે તો આપણને ખબર છે કે એક બિલાડીને કેટલા પગ હોય તો કે 4 તો 8 પગ એટલે 2 બિલાડી તો આપણને તો ખબર જ છે 4 4 પગ હોય એટલે એક બિલાડી તો 8 પગ તો 2 બિલાડી તો એણે 12 પગ ગણ્યા તો 12 પગ એટલે 3 તો કે 4 3 12 તો 3 બિલાડીઓ હવે અહીંયા કેટલા પગ તો આપણે એક એક પહેલાં તો એક બિલાડીના 4 પગ 2 બિલાડીના 8 પગ તો આપણે અહીંયા 3 બિલાડીના 12 4 5 6 7 અને 8 હવે આપણે અહીંયા આટલી બિલાડીના પગ કેટલા થાય એ આપણે જોવાનું છે તો આપણે શું કરશું તો કે 3 અને બિલાડીના 4 પગ હોય તો આપણે 3 બિલાડીને તો એને ગુણાકાર કરવાના 3 4 12 તો થઈ ગયું ચોકે ચોકે 16 તો અહીંયા 16 4 5 20 તો 20 4 6 24 4 7 28 4 8 32 તો અહીંયા ગાયત્રીએ કેટલા પગ ગણ્યા હતા 28 તો 28માં આપણને શું મળ્યું 28માં 7 બિલાડીઓ તો હવે નીચે તો 28 પગ એટલે કેટલી બિલાડીઓ થશે તો કે 7 બિલાડીઓ પછી મીનાએ તેની મરઘીના બચ્ચાને ખોખામાં મૂક્યા તેણે તેના પગ ગણ્યા તો 28 થયા તો હવે બિલાડીને 4 પગ હોય મરઘીને થોડા 4 પગ હોય મરઘીને તો 2 જ પગ હોય તો આપણે 28 ભાગ્યા 2 કરી શકીએ આપણને ઘડિયા આવડતા હોય આપણને ઘડિયા આવડતા હોય તો આપણે સીધે સીધું પણ કરી શકીએ જેમ કે 28 ભાગ્યા 2 તો આપણને ખબર 14 2 28 થાય તો મરઘીના બચ્ચા કેટલા થશે તો કે 14 પણ ન આવડે 28નો 14નો ઘડિયો ન આવડતો હોય તો આપણે આવી રીતે કરી 2 અને 28 એનો ભાગાકાર કરી નાખી તો 2 1 2 અને 2 4 8 શું જવાબ આવ્યો 14 તો મરઘીના બચ્ચા 14 છે પછી લીલા 21 દિવસ સુધી શાળાએ ન ગઈ તો કેટલા અઠવાડિયા સુધી શાળાએ ઈ ન ગઈ કહી શકાય તો આપણને ખબર છે એક અઠવાડિયું બરાબર 7 દિવસ તો 21 દિવસ એટલે કેટલા અઠવાડિયા તો કે 7 1 7 7 2 14 7 3 21 તો કે 3 અઠવાડિયા 3 અઠવાડિયા સુધી તે શાળાએ ગઈ નથી ઓકે હવે આગળ આગળ શું છે રુકો એક જ મિનિટ કૂદકા મારતા પ્રાણીઓ દેખાય છે ને દેખાતું જ હશે મને પણ દેખાય છે હું મોબાઈલમાંથી જોઈને જ તમને કરાવું છું ઓકે શું તમને ધોરણ 3 ના ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકમાં આવતા કૂદકા મારતા પ્રાણીઓ યાદ છે તો કે કૂદકા મારતા પ્રાણીઓ તો બધાને યાદ હોય એ પણ તમારે ધોરણ 3માં આવેલા છે તો યાદ જ હશે જેમ કે દેડકો 0થી શરૂ કરીને એક સાથે 3 કદમ કૂદે છે
તો કેટલા કૂદકા પછી તે 27 પર પહોંચશે તેની ગણતરી કરો. તો આપણને આ ડેડકો છે એ 1, 2 અને 3 એવી રીતે કૂદે છે કે અહીંથી જો એક ઠેકડો મારે ને તો એ સીધો 3 પહોંચે, પછી બીજો ઠેકડો મારે તો 4, 5 અને 6 પહોંચે, પછી ત્રીજો ઠેકડો મારે તો 7, 8 અને 9 અહીંયા પહોંચે ડેડકો 9 ઉપર. તો એ 27 પહોંચે, એટલે કે 27 ક્યાં છે, અહીંયા અહીંયા છે 27 છે. તો અહીંયા છે જો ડેડકાને પહોંચવું હોય તો કેટલા કૂદકા મારશે તો એ અહીંયા સુધી પહોંચશે. તો આપણે એને આવી રીતે ન ગણાય, આવી રીતે ગણવા બેસી તો વાર લાગી જાય કે અહીંયા અહીંયા સુધી પહોંચશે તો 3 કૂદકા મારશે, અને પછી 1, 2, 3, 4 ને 2, 3, 4, 5 પછી પાછું અહીંયા 6 એવી રીતે ગણવા બેસી તો બહુ વાર લાગી જાય. તો આપણે શું કરવાનું, તો કે 27 પર પહોંચે છે અને 1 કૂદકામાં 3 થાય છે. તો અહીંયા આપણને આપેલું છે 17 લખાઈ ગયા છે, હું ચાલો ને ગુજરાતીમાં જ લખું, 27 ભાગ્યા 3. 3, 2, 6, 3 ના ઘડીએ તો 2 આવે નહીં, તો આપણે ફરજિયાત 3 ત્યાં સુધી બોલવા પડશે કે 3 નો ઘડીઓ ત્યાં સુધી બોલવા પડશે જે 27 ન આવે. તો કે 3 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27. તો કેટલા થાય, 3 9 27. તો 9 કૂદકા માર્યા, અહીંયા લખી નાખવાનો 9, કે જ્યારે 9 કૂદકા મારશે ત્યારે એ 27 પહોંચશે. પછી એવી જ રીતે જો તે 36 ઉપર પહોંચ્યો હોય તો તેણે કેટલા કૂદકા માર્યા હોય. તો આપણે પાછું આવી જ રીતે કરવાનું કે 3 ભાગ્યા 36, તો કે 3 1 3 અને 3 2 6, સોરી 3 1 3, પછી 6 અહીંયા નીચે ઉતરશે, પછી 3 2 6 આવી રીતે. તો અહીંયા 12 કૂદકા માર્યા આપણને ખબર પડી ગઈ. પછી જો તે 42 ઉપર હોય તો તેણે કેટલા કૂદકા માર્યા, તો કે 3 ભાગ્યા 42. 3 1 3, 1 વધશે, ઉપરથી ઉતરશે 2 3 4 12. તો કેટલા કૂદકા માર્યા, તો કે 14 કૂદકા મારશે ડેડકો ત્યારે એ 42 પહોંચશે. પછી આગળ શું છે, તો કે સસલું 0 પરથી શરૂ કરે તો એ 1 સાથે 5 કદમ કૂદે. જો સસલું અહીંયાથી ઠેકડો મારે તો 1 2 3 4 અને 5 અહીંયા ઠેરેનો કૂદકો પડે સસલું. તો હવે આપણને પ્રશ્ન પૂછ્યા છે કે 8 કૂદકા માર્યા પછી તે કેટલા ઉપર પહોંચે. તો આપણે આમાં એમ કીધું છે કે 42 ઉપર પહોંચે તો એણે કેટલા કૂદકા માર્યા હશે, તો આપણે એનો ભાગાકાર કર્યો. હવે આપણે એમ પૂછ્યું છે કે આટલા કૂદકા મારશે તો ક્યાં સુધી પહોંચશે, તો આપણે એનો શું કરવો પડશે, ગુણાકાર. તો કે 8 અને એના ગુણ્યા કેટલા કરવા પડશે, તો કે 1 કૂદકા 5 કૂદે છે તો 8 ગુણ્યા 5, એટલે કે 8 વાર 5 5 છોડીને કૂદકા મારશે તો ક્યાં કેટલું થશે, તો કે 8 5 40. તો અહીંયા લખવાના 8 કૂદકા માર્યા પછી તે 40 ઉપર પહોંચશે. એવી જ રીતે તેને 55 ઉપર પહોંચવા 11 કૂદકા મારવા પડે, કેમ કે આપણને ખબર છે કે 55 એને એના માટે ભાગાકાર કરવો પડશે 55 ભાગ્યા 5. તો 5 1 5 5 1 5 0 0 11, તો કેટલા કૂદકા મારવા પડશે, તો કે 11 કૂદકા મારવા પડે. એવી જ રીતે મહાવરો છે અહીંયા તમારે ભાગાકાર કરવાના છે. તો ભાગાકાર તો તમને આવડતા જ હશે, જેમ કે મેં અહીંયા કરાવેલા છે એ રીતે તમારે આ બધાના ભાગાકાર કરવાના છે. અને બાકી તોય પણ હું તમને આના જવાબ આગળના લેક્ચરમાં હું તમને કરાવીશ, અને પછી આપણે આ દરિયાઈ છીપલા આગળ વધારશું. તો આજ માટે આટલું જ રાખીએ આપણે. બાય બાય.